આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ વિશે વાત કરવાના છીએ. આપણું પર્યાવરણ એટલે શું કહેવાય એમ તો પર્યાવરણ એટલે શું, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ મળીને શું બને છે, પર્યાવરણ બનતું હોય છે. આપણને ખ્યાલ છે અત્યાર સુધી નાના હતા ત્યારથી પર્યાવરણ વિશે આપણે ભણતા આવ્યા છીએ અને આપણે અગાઉ પણ એટલે કે ધોરણ 10 માં પણ તેના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. આપણું પર્યાવરણ આ પ્રકરણમાં આપણે મહત્વના ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે. પહેલો મુદ્દો છે નિવસન તંત્ર, બીજો છે આહાર ચાપ એટલે કે આહાર શૃંખલા શું હોય છે તે, એના વિશે પણ તમે અગાઉ વાત કરેલી જ છે. નિવસન તંત્ર શું હોય છે, આહાર શૃંખલા શું હોય છે, અહીંયા થોડુંક વધારે ડીપ જોવાનું છે, અહીંયા વધારે ઊંડાણપૂર્વકનું થોડુંક માહિતી આપેલી છે, બરાબર. ત્યારબાદ છે કે આપણે આપણી કેવી અસરોથી પર્યાવરણને શું થતું હોય છે, નુકસાન થતું હોય તો આપણી કેવી અસરોથી પર્યાવરણને નુકસાન થતું હોય છે તેના માટેની વાત છે. તો તેમાં ઓઝોનના લીધે એક તો નુકસાન થાય છે તે, અને ઓઝોનના સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે તેના માટે જવાબદાર કારણ શું છે, અને આપણી કેવી એવી પ્રવૃત્તિઓ હોય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, તો તેના વિશે આજે આપણે સમજ મેળવવાની છે. તો પહેલા આપણે શરૂઆત કરતા પહેલા પર્યાવરણની વ્યાખ્યા આપણે જો આપીએ તો આપણે એવું કહી શકીએ કે આપણી આસપાસનું જે વાતાવરણ છે, જે વાતાવરણમાં રહેલા જીવો છે, તાપમાન છે, હવા છે, પાણી છે, એવા ભૌતિક પરિબળો છે, એ બધું મળીને શું બને છે, પર્યાવરણ બને છે. શું બને છે, પર્યાવરણ. પર્યાવરણમાં આપણો પણ સમાવેશ થાય છે, પ્રાણીઓ, વનસ્પતિઓ, વાતાવરણ બધાનો જ સમાવેશ થતો હોય છે. હવે જો આપણે વાત કરીએ આગળ તો નિવસન તંત્ર. તો નિવસન તંત્ર એટલે શું, પેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. નિવસન તંત્ર એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો અને એના ઉપર અસર કરતા પરિબળો જેવા કે તાપમાન છે, દબાણ છે, હવા છે, વાતાવરણ છે, એ બધા એના પર અસર કરે છે. અને એ બધાની વચ્ચે જે પરસ્પર ક્રિયાઓ થાય છે, કેવી ક્રિયાઓ, તો જ્યારે સૂર્યપ્રકાશ વનસ્પતિને મળે છે ત્યારે વનસ્પતિની વૃદ્ધિ થાય છે. તો એ શું છે, એક ક્રિયા છે. એ આંતરક્રિયાઓ જે થાય છે અને જે તંત્રની રચના થાય છે તેને શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. જોઈએ આગળ. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો. વાતાવરણના અજૈવિક ઘટકો એટલે કે કયા કયા, તો તાપમાન, હવા, એમાં બધામાં જે ફેરફાર થતો હોય છે, તાપમાન બદલાતું જતું હોય છે, હવાનો વેગ, હવાનો પ્રવેગ બદલાતો જતો હોય છે, તો એ કે કારકો સંયુક્ત રીતે પરસ્પર જોડાઈને આંતરક્રિયાઓ કરે છે તેના દ્વારા બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. તો જો તમને એવું પૂછાય કે નિવસન તંત્ર એટલે શું, કોઈ એક પર્ટિક્યુલર વિસ્તાર, કોઈ એક વિસ્તારના સજીવો છે તેના પર અજૈવિક ઘટકો એટલે કે તાપમાન, દબાણ એની અસર થતી હોય અને તેના દ્વારા જે તંત્ર રચાય છે તેને શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. હવે જો આપણે એનું ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો. કયા કયા ભૌતિક પરિબળો, તો તાપમાન, વરસાદ, હવા, આ બધા વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, તો એ શું છે, નિવસન તંત્ર છે. એ શું છે, નિવસન તંત્ર છે. એક ઉદાહરણ લઈએ, આપણે બગીચાનું ઉદાહરણ લઈએ. તો બગીચામાં શું હોય છે, બગીચામાં આપણે છોડને વાવીએ છીએ, બરાબર. હવે એ છોડમાં સૂક્ષ્મ કીટાણુઓ હોય છે, એ શું કરે છે, છોડને ખાય છે. એ ઉપરાંત પક્ષીઓ હોય, એ છોડને ખાતા હોય છે. એ ઉપરાંત એમાં જે કોઈ વનસ્પતિ અથવા તો ફળ ફૂલ જે થતા હોય એનો ઉપયોગ આપણે પણ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે એવું કહી શકીએ કે એક છોડ છે તેના ઉપર ઘણા બધા પ્રાણીઓ અથવા તો ઘણા બધા સૂક્ષ્મ જીવો શું હોય છે, નિર્ભર હોય છે. એટલે કે એના સાથે સંકળાયેલા હોય છે. અગર છોડ ના હોય તો આપણને આહાર ના મળે, આપણને ખોરાક ના મળે. એવી જ રીતે કોઈ સૂક્ષ્મ જીવો હોય જે ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરતા હોય ખાવામાં, તો એને ખોરાક મળતો નથી. તો આના દ્વારા જે તંત્ર રચાય છે તેને શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. હવે નિવસન તંત્રના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે, બે પ્રકાર. એક તો કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર એ શું હોય છે, તો જે જંગલ છે, તળાવ છે, સરોવર છે, એ બધા શેમાં આવે છે, કુદરતી નિવસન તંત્રમાં આવે છે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે માનવ નિર્મિત જે નિવસન તંત્ર હોય છે તે, જેમ કે બગીચો છે, ઉદ્યાન છે, એ બધા શેમાં આવે છે, કૃત્રિમમાં આવે છે, માછલીઘર છે. હવે એમાં ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જંગલ કઈ રીતે કુદરતી નિવસન તંત્ર છે.
તો જંગલમાં જે છોડ હોય છે તે તૃણાહારી પ્રાણીઓ ખાતા હોય છે. તૃણાહારી પ્રાણીઓ એટલે શું આપણને સવાલ થાય, તો તૃણાહારી પ્રાણીઓ એટલે કે ફક્ત ને ફક્ત જે વનસ્પતિ અથવા તો છોડનો ખાવામાં ઉપયોગ કરતા હોય તેને આપણે શું કહીએ છીએ, તૃણાહારી પ્રાણીઓ. બરાબર, તૃણાહારી પ્રાણીઓ જે હોય છે એને કોણ ખાય છે, માંસાહારી પ્રાણીઓ. અને એ માંસાહારી પ્રાણીઓ એ કયા કક્ષામાં આવે, દ્વિતીય કક્ષામાં આવે. અને એ માંસાહારી પ્રાણીઓ અને તેનાથી ઉપરના જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય છે તે ખાતા હોય છે. એટલે આવી રીતે જે શૃંખલા શું હોય છે એ ચાલતી હોય છે અને એ એકબીજા પર નિર્ભર હોય છે, એકબીજા સાથે કંઈક ને કંઈક જોડાયેલા હોય છે. તો આવા પ્રકારનું જે તંત્ર બને છે કુદરતી નિવસન તંત્ર કહેવામાં આવે છે. જંગલ એ કોના દ્વારા નિર્મિત હોય છે, કુદરત દ્વારા. કારણ કે જંગલમાં જે વનસ્પતિઓ હોય છે, જે પ્રાણીઓ હોય છે, એ કોની દેન છે, કુદરતની દેન છે. જ્યારે કે કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ માછલીઘર, તો માછલીઘરમાં આપણે માછલીને રાખીએ છીએ. કોઈ કોઈના ઘરમાં માછલીઘર હોય તો એમણે જોયેલું હોય કે માછલીની સાથે સાથે અમુક છોડવાઓ તેમાં મૂકવામાં આવે છે, અમુક એવા છોડ મૂકવામાં આવે છે અથવા તો અમુક નાની માછલીઓ જ મૂકવામાં આવે છે. તો ત્યારે શું થતું હોય છે કે જે મોટી માછલીઓ હોય છે એ નાના જે નાના છોડવાઓ હોય છે તેનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે. એ ઉપરાંત તેમાં ઓક્સિજન પણ બહારથી ઓક્સિજનનું પ્રેશર આપવામાં આવે છે, પંપ દ્વારા ઓક્સિજન તેમાં મૂકવામાં આવે છે, રેડવામાં આવે છે. તો અને ઘઉંના દાણા, સોરી ઘઉંના નહીં, તેમના માટે ખાવાના દાણા નાખવામાં આવે છે. આ બધું જે છે એ શું છે, આપણે દ્વારા બનાવેલું જે કૃત્રિમ નિવસન તંત્ર છે એમ કહી શકીએ આપણે. બરાબર, તો માછલીઘર એ શું છે, કૃત્રિમ નિવસન તંત્ર છે. જ્યારે કે જંગલ, તળાવ અને સરોવર છે એ કેવું નિવસન તંત્ર છે, કુદરતી નિવસન તંત્ર છે. નિવસન તંત્રને આધારે, જીવન નિર્વાહને આધારે સહજીવોને ત્રણ જૂથમાં કઈ રીતે વહેંચી શકાય છે તે હવે જોવાનું છે. આપણે નિવસન તંત્રમાં જીવન નિર્વાહને આધારે સજીવોને કઈ રીતે વહેંચી શકાય છે તે જોઈએ. તો તેમાં જુઓ, તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય. એક તો ઉત્પાદકો. ઉત્પાદકો એટલે શું, કે જે પદાર્થ જે સજીવો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવામાં આવે છે, ઉત્પાદકો. શું કહેવામાં આવે છે, ઉત્પાદકો. દાખલા તરીકે આપણે વનસ્પતિ લઈ લઈએ, તો વનસ્પતિ એ શું કરે છે, લીલી વનસ્પતિ એ શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં, શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. તો આ એનું ઉદાહરણ છે. બરાબર, ઉત્પાદકો એટલે કે જે પદાર્થો જે સજીવો જે છે એ સ્વનિર્મિત હોય છે, એટલે કે પોતાનો ખોરાક પોતે જ બનાવતા હોય છે તેને શું કહેવામાં આવે છે, ઉત્પાદકો કહેવામાં આવે છે. અને તેમાં કોનો સમાવેશ થાય છે, લીલી વનસ્પતિનો. લીલી વનસ્પતિ એ શું કરે છે, તો સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. તો એને શું કહેવામાં આવે છે, ઉત્પાદકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ઉત્પાદકો કહેવામાં આવે છે. બીજો જે પ્રકાર છે એ છે ઉપભોગીઓ. ઉપભોગીઓ એટલે શું થાય, તો ઉપભોગીઓ એટલે કે ઉત્પાદકોએ જે ખોરાક બનાવેલો છે, ઉત્પાદકોએ જે ખોરાક બનાવેલો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે, ઉપભોગીઓ. ઉત્પાદકોએ જે ખોરાક બનાવેલો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે, ઉપભોગીઓ. જુઓ, તે ઉત્પાદકો દ્વારા તૈયાર કરેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે. એટલે કે જે આપણે છીએ, જો આપણું ઉદાહરણ લઈએ ઉપભોગીઓમાં, દાખલા તરીકે માનો, તો આપણે શું કરીએ છીએ કે જે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવાયેલો છે, જે ફળ ફૂલ આપણને મળે છે તેનો આપણે શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો આપણે શેમાં આવીએ છીએ, ઉપભોગીઓમાં. આપણે શેમાં આવીએ છીએ, ઉપભોગીઓમાં. તેવી જ રીતે કોઈ પ્રાણીનું ઉદાહરણ લઈ લો, તો પ્રાણીઓ જે છે એ પણ શેમાં આવે છે, ઉપભોગીઓમાં. એ શું કરે છે, ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ દ્વારા જે ખોરાક બનાવવામાં આવેલો હોય તેનો શું કરે છે, તે ઉપયોગ કરે છે અને પોતે ઉર્જા મેળવતા હોય છે અને એ ઉર્જાનો ઉપયોગ એ કાર્ય કરવામાં કરતા હોય છે. કાર્ય એટલે કે આપણે જે રોજબરોજની જે ક્રિયાઓ કરીએ તેમાં આપણે એ ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજો એનો પ્રકાર છે એ છે વિઘટકો. શું છે, વિઘટકો.
विघटक शुं होय छे तो जटिल कार्बनिक जे पदार्थ होय छे एनु शेमां रूपांतरण करे छे सरल कार्बनिक पदार्थोमां शेमां रूपांतरण करे छे जटिल कार्बनिक पदार्थोनुं सरल कार्बनिक पदार्थोमां रूपांतर करे छे एटले शुं तो ज्यारे पण कोई लीली वनस्पति अथवा तो प्राणी अथवा तो छोड ज्यारे मरी जाय छे त्यारे शुं थाय छे कोई जमीन में डटाई जाए छे शुं थाय छे ये डटाई जता होय छे अने एनुं शुं थाय छे एनो कोहवाट थई जतो होय छे एनुं विघटन थतुं होय छे तो ये विघटन ये कोना द्वारा थतुं होय छे सूक्ष्म जीवो सूक्ष्म कीटाणुओ द्वारा एनुं विघटन थतुं होय छे एनो कोहवाट थतो होय छे तो एने शुं कहेवामां आवे छे सूक्ष्म जीवो सूक्ष्म कीटाणुओने विघटको कहेवामां आवे छे अने ए ज जे जमीन में जे कोहवाट डटाई जाय छे एनुं विघटन थाय छे एनो फरीवार कोण उपयोग करे छे वनस्पति उपयोग करे छे कोण उपयोग करे छे एनो फरीवार वनस्पति उपयोग करे छे वनस्पति माटीमांथी खनिज क्षारोनी साथे साथे एनो શું કરે છે એનો ઉપયોગ કરતી હોય છે ખનિજ મેળવવામાં એ જે વિઘટન હોય છે તેનો ઉપયોગ એ કરતા હોય છે બરાબર છે તો અહીંયા આપણે સજીવોના ત્રણ પ્રકારો જોયા જીવન નિર્વાહને આધારે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકો બરાબર ઉત્પાદકો એટલે શું થાય ઉત્પાદકો એટલે કે જે પોતાનો ખોરાક પોતે બનાવે છે ઉપભોગીઓ એટલે કે જે ખોરાક બનાવે છે તેના પર તે નિર્ભર હોય છે એટલે કે બીજાના પર જે નિર્ભર હોય છે અને વિઘટકો એટલે શું તો જ્યારે મરી ગયેલા અથવા તો ડટાઈ ગયેલા પદાર્થો જે હોય છે અથવા તો વનસ્પતિ હોય છે પ્રાણીઓ હોય છે તેનો જે કોહવાટ થાય છે તેનું વિઘટન થાય છે એટલે કે તે ડટાઈ જાય છે અને એ ડટાવા માટે એનું વિઘટન સડવા માટે કોણ જવાબદાર હોય છે સૂક્ષ્મ જીવો અથવા તો સૂક્ષ્મ કારકો જવાબદાર હોય છે તો એ સૂક્ષ્મ જીવો અથવા કારકોને શું કહેવામાં આવે છે વિઘટકો કહેવામાં આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે જટિલ કાર્બનિક પદાર્થોનું જટિલ કાર્બનિક પદાર્થ એટલે કે વનસ્પતિ અને પ્રાણી વનસ્પતિ અથવા તો પ્રાણીના જે મૃતદેહો હોય છે એનું ખાઈ ખાઈને વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોય સૂક્ષ્મ જીવો તેને આખું અલગ કરી નાખે ક્યારેક તમે જોયેલું હોય તો કોઈ પ્રાણી અથવા તો કંઈક ઉંદર વગેરે કંઈક મરી ગયેલું હોય તો તેના ઉપર શું થતું હોય કે નાના જે જીવો હોય છે તેને શું કરતા હોય પૂરેપૂરું વિઘટિત કરી દેતા હોય એટલે કે છૂટું પાડી દેતા હોય છે તો એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ થાય છે તેને શું કહેવામાં આવે છે વિઘટકો હવે એ ઉપરાંત ઉપભોગીઓના ચાર પ્રકાર છે કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે એ પ્રકાર કયા કયા છે પ્રકાર હોય છે કેટલા પ્રકાર હોય છે ચાર પ્રકાર કયા કયા હોય છે તો એક તો શાકાહારી હોય છે બીજું છે માંસાહારી ત્રીજું છે સર્વાહારી અને ચોથું છે પરોપજીવી શું છે ચોથું પરોપજીવી તો અહીંયા શાકાહારી એટલે કે કેવા સજીવો તો શાકાહારી અને તૃણાહારી શાકાહારી આવે અથવા તો તૃણાહારી આવે બંને એક જ થશે શાકાહારી એ ફક્ત ને ફક્ત વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે માંસનો ઉપયોગ કરતા નથી તેવા જે સજીવો છે તેને શું કહેવામાં આવે છે શાકાહારી સજીવો માંસાહારી એ ફક્ત ને ફક્ત માંસનો જ ઉપયોગ કરે છે એ ફક્ત ને ફક્ત ખાવામાં કયા સજીવોનો ઉપયોગ કરે છે માંસનો ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે માંસાહારી એટલે કે જે પ્રાણીઓ એ ફક્ત પ્રાણીઓને જ ખાતા હોય તેનો સમાવેશ શેમાં થાય છે માંસાહારીમાં શેમાં થાય છે માંસાહારીમાં જંગલી જે પ્રાણીઓ હોય એનો સમાવેશ શેમાં થશે માંસાહારીમાં શાકાહારીમાં કોનો સમાવેશ થશે હરણ છે સસલું છે એ બધાનો સમાવેશ શેમાં થશે શાકાહારીમાં માનવનો સમાવેશ શેમાં થશે સર્વાહારીમાં માનવ જે છે આપણે મનુષ્ય છીએ એ શાકભાજી પણ ખાતા હોય છે એટલે કે વનસ્પતિનો પણ ઉપયોગ કરતા હોય છે અને માંસનો પણ ઉપયોગ કરતા હોય છે એટલે આપણે શેમાં આવશું સર્વાહારીમાં એટલે કે જે સજીવો એ શાકભાજી એટલે કે વનસ્પતિ અને સાથે સાથે માંસનો પણ ઉપયોગ કરતા હોય તેને શું કહેવામાં આવે છે સર્વાહારી અને ચોથું છે પરોપજીવી પરોપજીવી એટલે કે કેવા ફૂગ છે લીલ છે એ બધાનો સમાવેશ વાયરસ છે એ બધાનો સમાવેશ એમાં થાય છે પરોપજીવીમાં પરોપજીવી સજીવો એટલે શું કે જે બીજાના શરીરમાં રહીને પોતે ઉત્પન્ન થતા હોય અથવા તો પોતાનો ઉદ્ભવ કરતા હોય તેને શું કહેવામાં આવે છે પરોપજીવી સજીવો છે તેને શું કહેવામાં આવે છે પરોપજીવી આમાં કોનો સમાવેશ થાય છે બેક્ટેરિયા વાયરસ વગેરેનો બેક્ટેરિયા છે વાયરસ છે વગેરેનો સમાવેશ એમાં થાય છે પરોપજીવીમાં બેક્ટેરિયા અને વાયરસ એ શું કરતા હોય છે બીજાના શરીરમાં એ ઉત્પન્ન થતા હોય છે એટલે કે તેને શું કહેવામાં આવે છે પરોપજીવી શું કહેવામાં આવે છે પરોપજીવી સજીવો સર્વાહારીમાં મનુષ્ય
मांसाहारी में जंगली प्राणीओ अने शाकाहारी में कोण आवशे हरण ससलू वगैरे बराबर छे એટલે કે ઉપભોગીઓના કેટલા પ્રકાર ચાર શાકાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવી